જોઈએ કે આપણે x નો વર્ગ ગુણ્યા e ની ઘાત dx નો પ્રતિવિકલિત શોધી શકીએ કે નહીં તમે ખંડશઃ સંકલનનો ઉપયોગ કરી શકો ખંડશઃ સંકલનનો ઉપયોગ થઈ શકે તે માટેની હિન્ટ એ છે કે જો મારી પાસે એક એવું વિધેય હોય જે બીજા બે વિધેયનો ગુણાકાર છે જેમ કે આ ઉદાહરણમાં x નો વર્ગ અને e ની ઘાત જો હું તેમાંના એક વિધેયનો વિકલિત લઉં તો તે સરળ બને અને બીજાનું પ્રતિવિકલિત લઉં તો તે એટલું જટિલ ન બને તો ખંડશઃ સંકલન ઉપયોગી છે આપણે આ ઉદાહરણમાં એક્સ ના વર્ગનું વિકલિત લઈશું જે બે એક્સ થાય અને જો ઈ ની એક્સ ઘાતનું પ્રતિવિકલિત લઈએ તો તે એટલું જટિલ બનશે નહીં આપણે અહીં આ ઉદાહરણમાં એફ ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ લઈશું કારણ કે જો આપણે તેનું વિકલિત લઈએ તો તે ખૂબ જ સરળ રહેશે આપણે તેનું વિકલિત શોધવાની જરૂર છે કારણ કે આ સૂત્રમાં તેનો ઉપયોગ થયો છે તેવી જ રીતે આપણે અહીં જી પ્રાઇમ ઓફ એક્સ બરાબર ઈની x ઘાત લઈશું કારણ કે પછી આપણે જ્યારે તેનું પ્રતિવિકલિત લઈશું તો તે એટલું જટિલ બનશે નહીં કારણ કે e ની એક્સ ઘાતનું પ્રતિવિકલિત ઈની એક્સ ઘાત જ થાય તેથી એફ ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ અને તેનું વિકલિત લઈએ તો તેના બરાબર બે એક્સ થાય તેવી જ રીતે જી પ્રાઇમ ઓફ એક્સ બરાબર ઈની ની એક્સ ઘાત થશે અને પછી જ્યારે તેનું આપણે અત્યારે અચળનો વિચાર કરીશું નહીં આપણે તેને અંતમાં ઉમેરીશું હવે જમણી બાજુમાં આ બધાની કિંમત મૂકીએ તેથી આના બરાબર એફ ઓફ એક્સ જે એક્સ નો વર્ગ છે ગુણિયા જી ઓફ એક્સ જે ઈ ની એક્સ ઘાત થશે ઈની એક્સ ઘાત ઓછા dx હવે તમે કહેશો કે આપણી પાસે બીજું પ્રતિવિકલિત એટલે કે બીજું અનિયત સંકલિત છે તો તેને કઈ રીતે ઉકેલી શકાય તમે ફરીથી ખંડશઃ સંકલનનો ઉપયોગ કરી શકો તમે જોઈ શકો કે અહીં આ આના કરતા સરળ છે આપણે x ની એક ઘાત ઘટાડી અહીં માત્ર બે એક્સ છે પરંતુ તેને ઉકેલતા પહેલા આપણે તેને સરળ બનાવીએ અહીં આ બે અચળ છે તે અદિશ છે તેને આ સંકલિતની બહાર લખીએ અહીંથી બે દૂર કરીએ અને તેને સંકલિતની બહાર લખીએ આ પ્રમાણે હવે આપણે સંકલિતમાં એક્સ ગુણ્યા ઈ ની એક્સ ઘાત ઉકેલવા માંગીએ છીએ અગાઉ જે રીતનો ઉપયોગ કર્યો તે જ રીતનો ઉપયોગ ફરીથી કરીએ જો હું અહીં એફ ઓફ એક્સ બરાબર એક્સ લઉં અને પછી તેનું વિકલિત લઉં તો તે ખૂબ જ સરળ બનશે અને ઈની એક્સ ઘાત તેને આપણે જી પ્રાઇમ ઓફ એક્સ કહીએ અને હવે આ જમણી બાજુમાં તેની કિંમત મૂકીએ પરંતુ સૌ પ્રથમ એફ ઓફ એક્સ બરાબર એક્સ થશે તેથી એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર એક થાય જી પ્રાઇમ ઓફ એક્સ બરાબર ની એક્સ ઘાત અને જી ઓફ એક્સ બરાબર ઈની એક્સ ઘાત જ થાય હવે આ જમણી બાજુ તેની કિંમત મૂકીએ એફ ઓફ એક્સ ગુણ્યા જી ઓફ એક્સ તેથી એક્સ ગુણ્યા ની એક્સ ઘાત માઇનસ સંકલિતમાં એફ પ્રાઇમ ઓફ એક્સ જે એક છે

એક ગુણ્યા ઈની x ઘાત dx નું પ્રતિવિકલિત શું થાય અથવા ઈની x ઘાત dx નું પ્રતિવિકલિત શું થાય તેના બરાબર x ગુણ્યા ઈની x ઘાત ઓછા ઈની x ઘાત જ થાય હવે આપણે અહીં આ કિંમત આ જગ્યાએ પાછી મૂકી જેથી આપણને આપણી મૂળ પદાવલીનું પ્રતિવિકલિત મળી જશે તેથી તેના બરાબર અહીં આ પદ એક્સનો વર્ગ ગુણ્યા ઈની એક્સ ઘાત એક્સનો વર્ગ ગુણ્યા ઈની એક્સ ઘાત ઓછા બે ગુણ્યા આ સંકલિત જેનો જવાબ આપણે હમણાં જ શોધ્યો બે ગુણ્યા આ સંકલિત એક્સ ગુણ્યા ઈની એક્સ ઘાત ઓછા ઈની એક્સ ઘાત વત્તા કોઈક અચળ સી હવે આપણે તેનું સાદુરૂપ આપી શકીએ તેના બરાબર એક્સનો વર્ગ ગુણ્યા ઈ ની એક્સ ઘાત ઓછા અહીં આ બેનું વિભાજન કરીએ તેથી બે ગુણ્યા એક્સ ગુણ્યા ઈની એક્સ ઘાત ત્યારબાદ આ ઓછા ઓછા વધતા થશે અને બે ગુણ્યા ઈની એક્સ ઘાત બે ગુણ્યા ઈની એક્સ ઘાત વધતા સી આમ આપણે આ જટિલ દેખાતી પદાવલીનું પ્રતિવિકલિત બે વાર ખંડશઃ સંકલનનો ઉપયોગ કરીને શોધ્યો